ગુજરાતીમાં આપણો નેક્સ્ટ પાર્ટ છે. આપણે અહીંયા સુધી સરસ બધું ઓલા પગલાં હતા, નીચેના પગલાં વાંચો અને સુંદર અક્ષરે લખો એ કમ્પ્લીટ કર્યા પછી હવે પેજ નંબર 47 પર આવી રીતના તમને કટુજ્ઞ આપેલા છે. નીચેનું કક્કો વાંચો, તમારે કક્કાને સરસથી વાંચવાનો છે. ક ખ ગ ખ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ અળ ક્ષ અને જ્ઞ. આ રીતે તમારે કક્કો તમારી ફિંગર રાખી અને વાંચવાનો છે. નીચેનું કક્કો વાંચો અને લખો. જુઓ, તમને અહીંયા આગળ ક ખ ગ ઘ અહીંયા લખેલું છે ટ સુધી, એ તમારે જોઈ જોઈ અને અહીંયા આગળ નીચે લખવાનો છે. ઠ થી ન એ તમારે એની નીચે લખવાનો છે. પછી પ થી વ એ પણ એની નીચે લખવાનો છે. સરસ બોલતું જવાનું છે અને અક્ષર લખતું જવાનું છે. આ પેજ કમ્પ્લીટ કર્યા બાદ તમારે લાસ્ટ પેજ અહીંયા આવશે. નીચેના કક્કામાં ખૂટતા મૂળાક્ષરો લખો. તો આમાં તમને વચ્ચે વચ્ચે એક એક શબ્દો આપેલા છે, તમારે અહીંયાથી લાઈન છે તે કમ્પ્લીટ કરવાની છે. ક કમળનો ક છે તો એના પછી શું આવશે? ખ ખલનો ખ, ખ ખલનો ખ. પછી ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ. પછી ઝ જમરૂખનો ઝ આપણને આપેલો છે. ક ખ ગ ઘ ચ છ જ, ઝ જમરૂખનો ઝ. પછી શું આવશે? ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ. પછી ડ ડમરૂનો ડ આપણને આપેલો છે. તો ડ ડમરૂના ડ પછી શું આવશે? ઢ ઢગલાનો ઢ, અણ પેણનો અણ, ત તલવારનો ત, થ થળનો થ, દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બતકનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, યતીસનો ય, ર રમકડાનો ર, લ લસણનો લ, વ વહાણનો વ. પછી શ શરણાઈનો શ આપેલો છે. શ ષટકોણનો શ અને સ સગડીનો સ, હ હરણનો હ, અળ નળનો અળ અને ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આ રીતે તમારે કક્કાને કમ્પ્લીટ કરવાનો છે. જે શબ્દ તમને આપેલ છે તેના પછીનો અક્ષર તમારે અહીંયા લખવાનો છે. અને અહીંયા ઉપર જે આપણે કક્કો લખ્યો છે તે જ કક્કો જોઈ જોઈ અને તમારે નીચે કટુજ્ઞ કમ્પ્લીટ કરવાના છે. તો આ રીતે તમારે બુક કમ્પ્લીટ કરવાની છે. કક્કો સરસ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો હવે આપણે મટીરિયલમાં સ્ટાર્ટ કરીશું. આપણી અલંકાર બુક કમ્પ્લીટ થઈ ગઈ છે, તો મટીરિયલમાં જે પણ પેજ બાકી છે તે આપણે કમ્પ્લીટ કરવાના છે. તો મટીરિયલમાં તમે 7, 8 અને 9 પેજ સુધી કમ્પ્લીટ કર્યા છે. આગળ છે ઠ ઠળિયાનો ઠ. તો ઠળિયાનો ઠ તમારે સરસથી ટ્રેસ કરી
અને તમારા રાઇટિંગ સુધરે તે માટે આપણે મટીરિયલ લાસ્ટમાં રાખ્યું છે કે તમારે સરસથી આના રાઇટિંગ, તમારે ઠળિયાનો ઠો છે, ડમરૂનો ડ છે, તમારે શબ્દ છે તે વ્યવસ્થિત લખાય અને સરસથી પાકા થઈ જાય તે માટે. અને હવે ઠળિયાનો ઠ છે તે તમારે સરસથી અહીંયા બધે જ ઉપર અને નીચે બંનેની લાઈને ટચ થાય તે રીતે સરસથી લખવાનો છે. ઠઠડિયાનો ઠ તમારે જેટલી વખત તમે અહીંયા ઠઠડિયાનો ઠ લખો છો તેટલી વખત તમારે બોલતું જવાનું છે, એટલે તમને અક્ષર છે એ તમને એકદમથી ઓળખાઈ જાય અને એકદમ પક્કો થઈ જાય. ઠઠડિયાનો ઠ ઠઠડિયાનો ઠ તમે જેટલી વખત લખો તેટલી વખત તમારે ઠઠડિયાનો ઠ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો આ અક્ષર તમારે અહીંયા છેક નીચે સુધી કમ્પ્લીટ કરવાનો છે. પછી અહીંયા નીચે લખ્યું છે ઠની નીચે લીટી દોરો. ઠળિયાનો ઠ છે તેની નીચે તમારે લીટી દોરવાની છે. આમાં શું લખ્યું છે? ઠેલણ ગાડી. આ એક રમકડું છે, ઠેલણ ગાડી. પછી ઠગ, પછી ઠળિયો અને કઠોળ. તો આમાં ઠ તમને ક્યાં દેખાય છે? એક અહીંયા છે અને અહીંયા છે. તો બે ઠ છે ત્યાં તમારે નીચે લીટી દોરવાની છે. પછી આપેલું છે બોક્સમાં લખેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે સર્કલ કરો. બોક્સમાં તમને ઠળિયાનો ઠો આપેલો છે તે તમારે અહીંયા શોધી અને તેના ઉપર સર્કલ બનાવવાનો છે. અહીંયા છે ઠઠડિયાનો ઠ અને એક લાસ્ટમાં છે. જ્યાં બે ઠ છે ત્યાં તમારે એના ફરતે સર્કલ કરવાનું છે. પછીનો અક્ષર છે ડ, ડગલાનો ડ. તો ડ ડગલાનો ડ પણ તમારે સરસથી પહેલાં એના ઉપર ટ્રેસ કરવાનું છે અને પછી અહીંયા સરસથી બધી લાઈન કમ્પ્લીટ કરવાની છે. જો ઉપર અને નીચે બંને લાઈનને ટચ થાય તે રીતે અક્ષર કરવાના છે. અને જેટલી વખત તમે લખો એટલી વખત સરસથી બોલતું જવાનું છે, એટલે તમને અક્ષર એકદમ પાક્કો થઈ જાય. ડ ડમરૂનો ડ, ડ ડગલાનો ડ. હવે નીચે શું લખેલું છે આ રીતે તમારે બધા જ બોક્સ કમ્પ્લીટ કરવાના છે. ડની નીચે લીટી દોરો. તો હવે જ્યાં જ્યાં આપણે આ બધા શબ્દ વાંચીશું અને જ્યાં નીચે ડ દેખાય ત્યાં તમારે એમાં અંડરલાઈન નીચે લાઈન દોરવાની છે. તો સૌથી પહેલાં છે ડબ્બો, ડુંગળી, ડગલો અને ડમરો. તો ડ ક્યાં છે? પહેલું છે આ ડ છે, એક અહીંયા અને અહીંયા. અહીંયા ડ છે પણ શું આપેલું છે? નીચે રસવાવાળું ને મીંડું આપેલું છે. ડુંગળી છે. આપણે શું કીધું છે? ડની નીચે લીટી દોરો. તો જ્યાં આપણને ડ દેખાય ત્યાં આપણે નીચે લીટી દોરીશું. પછી છે બોક્સમાં આપેલ મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે સર્કલ કરો. તો બોક્સમાં તમને ડ ડમરૂનો ડ આપેલો છે. તો તમારે આ બધા જ અક્ષર વાંચવાના છે અને જ્યાં ડમરૂનો ડ દેખાય એના ફરતે તમારે સર્કલ કરવાનું છે. સૌથી પહેલાં આપેલો છે છ છત્રીનો છ, ચ ચકલીનો ચ અને ડ ડગલાનો ડ, ઘ ઘરનો ઘ, ગ ગણપતિનો ઘ અને પાછો ડ ડગલાનો ડ. આ રીતે તમારે ડને ફરતે સર્કલ કરવાનું છે. એના પછી આવશે ઢ ઢગલાનો ઢ. તો ઢ ઢગલાનો ઢ છે એ પણ તમારે અહીંયા સૌથી પહેલાં સરસથી ડ્રેસ કરવાનો છે અને ઉપર ઘૂંટવાનો છે. સરસથી ઘૂંટે અને પછી આ લાઈન તમારે બધી કમ્પ્લીટ કરવાની છે. સરસથી લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાનો ઢ. આવી રીતના તમે છેક સુધી લખશો અને બોલશો એટલે આ અક્ષર તમને એકદમ સરસથી પાક્કો થઈ જશે.
नीचे आपेलू है ढनी नीचे लीटी दोरो। तो अहीं तमने ढगलो ढेल ढोल अने ढाल आपने ढ एक ज आपेलो छे तो आने नीचे आपणे लीटी दोरीशू। पछी बॉक्स में लखेला मूळाक्षर छे वो मूळाक्षर शोधी तेना फरते सर्कल करो। बॉक्स में आपने ढ ढगलानो ढ आपेलो छे तो ज्यां पण आपने ढ ढगलानो ढ देखाय त्यां आपणे पहेला बधा ज अक्षर वाँचीशू अने ढगलानो ढ आवे एटले एना उपर सर्कल बनावानो। क ख ग ढ ढ आव्यो एटले एना उपर सर्कल। पछी ग अने ढ आ रीते तमारे कम्प्लीट करवानुं छे।